જ્યારે નક્કર પરિણામો સાથે ગરીબોના ઘર સુધી પહોંચનાર એ આપણા નરેન્દ્રભાઈ મોદી છે. ગુજરાત થી આવ્યા છે તો માત્ર એનો નોંધ લેવાય છે. આજે ગુજરાતીઓની આખી દુનિયામાં નોંધ લેવાય છે ગુજરાતીઓની. અને એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો આપણે નરેન્દ્રભાઈ મોદી છે ને, એ સૌથી મોટું કારણ છે મિત્રો. આપણે સૌ સહભાગીદાર બનવા માટે 23 તારીખે ભારતીય જનતા પાર્ટીના કમલનાથની જેના પર મત આપીને નારાયણભાઈને જંગી લીડની વિજય બનાવીએ એવી આપ સૌને અપીલ. ભારત માતા કી મત આપીને ગરીબોને મિલી નાના માણસના ઉદ્ધારક એવા નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરીથી સત્તા ઉપર બેસાડવા છે. આપણે વંદકનો આપણે જિલ્લાનો વિકાસ કરવો છે. ચા પાણી કોઈ નાની મોટી વાત નથી. અને દરેક સમાજને હારે રાખીને મિત્રો અનેક યોજનાઓ આપણે સૌનો સાથ સૌનો વિકાસ આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જમીન બહુમતી વિજય બનાવો એ અપીલ લઈને આપ સમક્ષ આવ્યા છે. અમે આશા છે કે આપ સૌ 23 તારીખે ભારતીય જનતા પાર્ટીના કમલનાથ નિશાન ઉપર મત આપીને જમીન બહુમતી વિજય બનાવો એ જ અપેક્ષા સાથે વિનંતી છે. તમે તેને સાંભળવા ઉત્સુક છો એમને સાંભળવાનું કે હું કોણ છું, જેના વ્યવહારમાં સમાજને એક તાપને બાંધીને એના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા એની સૂઝબૂઝ ઈશ્વરે ભેટ આપી હોય એવી રીતે કુંવરજીભાઈએ વર્ષોથી સમાજની વચ્ચે પડી હોય કે આવવાના છે ને મહિના પહેલા તો એની તૈયારીઓ ચાલુ થઈ જાય એ આપણા માટે ગૌરવની વાત છે. અને ત્યારે આપણે આ સમય તો ઘણો મોડો થઈ ગયો છે. 11 વાગ્યાનો સમય હતા અને બાબરામાં ઘણું મોડું થઈ ગયું પણ છતાંય મિત્રો આપ સૌને મેં વિનંતી